सूरती लालाओ दरेक शुभ प्रसंगे अने तहेवारे अलग अलग प्रकार नी वानगीओ आरोकता होय छे। एवी ज रीते दशेरा ना दिवसे पण सूरती लालाओ फाफड़ा अने जलेबी नी मजा मारता होय छे। वहेली सवारे 4 वाग्या थी ज सूरतीओ ए दुकानो बहार लाइनो लगावी दीधी छे। आ वर्षे एक ज दिवस मां 5,00,000 किलो थी वधु फाफड़ा जलेबी नू सरेराश 400 रूपये किलो लेखे 20 करोड़ ना वेचाण नो अंदाज छे। લોકો વહેલી સવારથી જ ફાફડા અને જલેબી ખરીદવા માટે લાઈન લગાડતા જોવા મળ્યા હતા। દશેરાના દિવસે વર્ષોથી આ જ રીતે સુરતીઓ અલગ અલગ વિસ્તારોમાં ફાફડા અને જલેબીની ફરસાણની દુકાનની બહાર લાઈન લગાવી દેતા હોય છે। મોડી રાત સુધી ફરસાણની દુકાનોમાં ફાફડા અને જલેબી તૈયાર થતી હોય છે। નાના મોટા સૌ કોઈ આજે દશેરાની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં નહિવત વધારો થયો છે। શહેર માં અંદાજે 5,000 દુકાનો છે, જેમાંથી સરેરાશ 50-50 કિલો ફાફડા જલેબી નું વેચાણ થશે। શહેરની અંદાજે 65,00,000ની વસ્તીમાંથી ખાસ કરીને 20,00,000 જેટલા મૂળ સુરતી સૌરાષ્ટ્ર વાસીઓમાં દશેરા પર ફાફડા જલેબી ખાવાની પરંપરા જોવા મળે છે। આ વખતે તેલના ભાવમાં વધારો થયો ન હોવાના કારણે ફરસાણના ભાવ પણ વધ્યા નથી। ફાફડા અને જલેબીના ભાવમાં પણ નજીવો વધારો જોવા મળી રહ્યો છે। દર વર્ષે સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈન લાગી જતી હોય છે। આજના વિશેષ દિવસે અમારા સંવાદદાતા અમિત રાજપૂતનો ખાસ રિપોર્ટ જોઈએ। દશેરાના દિવસે જો ફાફડા જલેબીની વાત કરીએ તો દશેરાના દિવસે જે ફાફડા જલેબીનું જે વેચાણ છે તે સમગ્ર ગુજરાતમાં મોટા પાયે થતું હોય છે। ત્યારે આપણે સુરતના એક આઉટલેટ પર ઊભા છીએ ત્યારે તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીં લાંબી લાઈનો લગાડીને ઊભા છે અને મોડી રાત્રિ જ અહીં લાઈનો શરૂ થઈ જતી હોય છે। ત્યારે અહીંના જે દુકાનદાર છે આપણે એમની સાથે વાત કરીશું કે કઈ રીતે અહીં લાઈનોમાં લોકો ઊભા રહેતા હોય છે અને કઈ રીતે ફાફડા જલેબીનું વેચાણ થતું હોય છે। કઈ રીતે આજના દિવસે ફાફડા જલેબીનું વેચાણ થાય છે, છેલ્લા કેટલા વર્ષોથી કરી રહ્યા છો આપ? હું 12 વર્ષથી અહીંયા ડિંડોલીમાં વેચાણ કરી રહ્યો છું। ફાફડા જલેબીનું મહત્વ શું દશેરાના દિવસે? દશેરાનું મહત્વ એવું છે કે રામ ને રાવણનું યુદ્ધ થયું, એના દિવસે રાવણને માર્યો અને પછી લોકો ઉમંગમાં બસ ફાફડા અને જલેબી જ ખાય। આશરે રોજ કરતા વર્ષો દરમિયાન વર્ષોથી આપ કરો છો, રોજનું જે ફાફડા જલેબીનું વેચાણ હોય છે અને આજના દિવસે જે ફાફડા જલેબીનું વેચાણ હોય છે તે કેટલા ગણું વધી જતું હોય છે? રોજે રોજ 50-100 કિલો જેવું હોય છે અને આજે તો 1,000 થી આગળ જતું રહે છે। ચોક્કસ પણ આપણી સાથે દિનેશભાઈ જોડાયા હતા જે દુકાનદાર છે અને સાથે સાથે આપણે વાત કરીએ ફાફડા જલેબીની, તો જે ફાફડા જલેબીની જે ધારણા છે, જે માન્યતા છે લોકોની, તે એવી માન્યતા છે કે જ્યારે રાવણ પર વિજય કર્યો ભગવાન રામે ત્યારે લોકો મોઢું મીઠું કરવા માટે જલેબીનો ઉપયોગ કરતા હતા જે તે સમયે, અને ત્યારબાદની વાત કરીએ તો ફાફડાની, તો જે લોકો ઉપવાસ કરતા હોય છે, 9 દિવસનો ઉપવાસ કરતા હોય છે ત્યારે આ ઉપવાસ દરમિયાન ચણાના લોટથી આ ઉપવાસ તોડવામાં આવતો હોય છે, ત્યારે આ ફાફડા જલેબી રોજ આ દશેરા ના દિવસની વાત કરીએ તો 1,000 કરોડનો ફાફડા જલેબી ફક્ત ને ફક્ત ગુજરાતમાં વેચાતું હોય છે। કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું મિત્ર રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।